કાંઠાના ડુંડરમાં બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો વિવાદિત વિડીયો વાયરલ થયો. ગેનીબેને દુષ્કર્મ જેવી ઘટનામાં આરોપીને સળગાવી દેવાની વાતમાં હુંકારો ભણી રહ્યા છે. આ ઉપરાંત તેઓ એવું પણ કહી રહ્યા છે કે આરોપીને પોલીસના હવાલે ન કરાય, પૂરો જ કરી દેવાય. ઘરે મહિલાઓ રજૂઆત કરવા માટે ગઈ હતી ત્યારે ગેનીબેને આવું નિવેદન આપતા કેમેરામાં કેદ થયા. ગેનીબેનનો ગુસ્સો બરાબર છે, પરંતુ ધારાસભ્યનું આ પ્રકારનું નિવેદન અયોગ્ય ગણી શકાય. ત્યારે ઝી 24 કલાક આવી ઘટનાઓમાં આરોપીઓને અકલ્પનીય સજાની માંગ કરી રહ્યું છે. કે કાયદા, આપણા જે ભારતના કાયદા છે ને, કાયદામાં જે દરેકને પસાર થવું પડતું હોય, પણ આવી ઘટના જેને બની એના એ ટાઈમે 500 જણા ભેગા થઈને પેટ્રોલ થી 5000 જણા ભેગા થઈને હળગાવી નાખે ને, તો કઈ ના હોય, તો કઈ હવાલે ના કરો, એટલે પૂરું કરી દે. શું એક ધારાસભ્યના આ શબ્દો શોભે છે? શું આવું નિવેદન જનપ્રતિનિધિ મુખેથી શોભે? આ હદે બોલતા પહેલા જરા પણ વિચાર ન કર્યો? શું પરપ્રાંતિયો વિરુદ્ધ ઉશ્કેરણીમાં આનો પણ ફાળો હતો? શું કોંગ્રેસ હાઈકમાન્ડને જાણ છે ધારાસભ્યના નિવેદનની? શું કોંગ્રેસ સાવ અંધારામાં છે? શું કોંગ્રેસ આવા નિવેદનનો મતલબ સમજે પણ છે? દુષ્કર્મ એ હિચકારું કૃત્ય, પર કાયદો હાથમાં લેવાની વાત કેટલી યોગ્ય? સંવેદના સમજી શકાય તેમ, પણ સમાજ માટે કેટલું યોગ્ય? આ 14 માસની દીકરી માટે કરીને, બળાત્કાર થયો એના માટે કરીને વિવિધ સંગઠનની મહિલાઓ મારા ઘરે આવી હતી. એમને કહ્યું હતું કે બેન, આવું કૃત્ય થયું છે તો એના માટે અમારી માંગ છે કે આ જે કૃત્ય કરેલ છે, કર્યું છે, એને જીવતો હળગાવી નાખવો જોઈએ. એટલે પરપ્રાંતિય હોય કે જે હોય, જેણે ગુનો કર્યો છે એટલા પૂરતી વાત છે, બાકી એક જવાબદાર તરીકે આવું કંઈ નિવેદન માટેનો કોઈ આશય ના હોય.